નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ક્લાસમાં આપ સર્વનું ફરીથી હાર્દિક સ્વાગત છે આપણે થોડાક સમય પહેલાં યુનિટ વન જોયું હતું આજે આપણે સ્ટાન્ડર્ડ સિક્સનું યુનિટ ટુ જોવાના છીએ જેનું શીર્ષક છે અ સીપ કેન વોક એટલે કે સીપ ચાલી શકે છે વહાણ ચાલી શકે છે તો ચાલો આપણે એમની એક્ટિવિટી વન જોઈએ એક્ટિવિટી વનમાં એક સરસ મજાની પોયમ જેવું આપેલું છે જેમાં આપણને મંકી દેખાય છે એક એલિફન્ટ દેખાય છે બરાબર અને એક ઉંદર દેખાય છે તો વર્ક ઇન ગ્રુપ અને રિસાઇટ એન્ડ સિંગ ગ્રુપમાં કામ કરો અને રિસાઇટ એટલે ઉચ્ચારણ કરવું અને ગાવું તો એવું કહે છે કે આઈ એમ જમ્પિંગ હું જમ્પિંગ એટલે શું થાય કૂદકો મારવો હું કૂદકો મારી શકું છું અને આઈ એમ જમ્પિંગ લુકેટ મી હું કૂદકો મારી શકું છું લુકેટ મી એટલે મારી તરફ જુઓ હું કૂદકો મારી શકું છું મારી તરફ જુઓ હવે પ્રશ્ન પૂછે છે કેનયુ જમ્પ એઝ આઈ ડૂ કેનયુ જમ્પ શું તમે કૂદકો મારી શકો છો એઝ આઈ ડૂ એટલે જેવી રીતે હું કૂદકો મારી શકું છું એમ તો મિત્રો આ જે કેન વાળા પ્રશ્ન છે દરેક કાવ્યના અંતે એ આપણે ગ્રામરમાં એક કેન અને કેન નોટ એવા ગ્રામરનું એક ચેપ્ટર છે જે આપણે ટૂંક જ સમયમાં શીખશું એટલે અહીંયા આપણે જોવાનું છે કે જ્યારે પ્રશ્ન પૂછવાનો થાય ત્યારે આપણે શું કરી છીએ તો કે કેન આગળ લેવાનું અને ત્યાર પછી કરતા આવશે એટલે કરતા કોણ હતો યુ તો કેન યુ જમ્પ

નૃત્ય કરી શકું છું આઈ એમ ડાન્સિંગ લુકેટ મી હું નૃત્ય કરી શકું છું લુકેટ મી એટલે મારી તરફ જુઓ હવે વળી પાછો એ જ પ્રશ્ન પૂછે છે હંમેશા એ યાદ રાખવાનું જ્યારે પ્રશ્ન વાળું વાક્ય બનાવવાનું હોય ત્યારે કેન આગળ આવશે કેન અને ત્યાર પછી આવશે કરતા એટલે કરતા કોણ છે તો કે આપણને પ્રશ્ન પૂછે છે કેન યુ ડાન્સ એઝ આઈ ડુ તો કે હું જેવી રીતે ડાન્સ કરી શકું છું નૃત્ય કરી શકું છું એવી રીતે તમે કરી શકો છો તો આપણે શું જવાબ આપશું યસ આઈ કેન યસ આઈ કેન હા હું કરી શકું છું હા હું કરી શકું છું ત્યાર પછી છે આઈ એમ સ્લીપિંગ અહીંયા ચિત્રમાં આપણને દેખાય છે કે ઉંદર છે એ સૂતો છે આઈ એમ સ્લીપિંગ સ્લીપિંગ એટલે સૂઈ જવું તો હું સૂતો છું આઈ એમ સ્લીપિંગ લુક એટ મી હું સૂતો છું મારી તરફ જુઓ કેન યુ સ્લીપ એઝ આઈ ડૂ કેન સ્લીપ એટલે શું તમે મારી જેમ સૂઈ શકો છો તો આપણે શું કહેશું યસ આઈ કેન યસ આઈ કેન હા હું કરી શકું છું હા હું કરી શકું છું અથવા તો હા હું સૂઈ શકું છું હા હું સૂઈ શકું છું હવે એક્ટિવિટી બી છે વર્ક ઇન અ પેર નીચેના ટેબલમાં આપેલી વિગત મોટેથી વાંચો તેને આધારે તમારા શિક્ષકની મદદથી રાઈમ બનાવો અને તેનું ગાન કરો હવે જેવી રીતે આપણે અહીંયા પોએમ બનાવીને આ પોએમ આપણને જે આપેલી હતી એવી રીતે આપણને એક અહીંયા ટેબલ આપેલું છે એનિમલ યસ અથવા નો તો પ્રાણીઓના નામ આપેલા છે અને એ પ્રાણી આમ કરી શકે છે અથવા તો આમ નથી કરી શકતો એવું આપેલું છે તો જો રેબિટ એમાં યશમાં છે રન તો રેબિટ છે એ દોડી શકે છે સસલું છે એ દોડી શકે છે અને ક્લાઇમ્બ એટલે ઉપર ચડવું તો ઝાડ ઉપર સસલું ચડી ન શકે તો એમાં આવ્યું નો તો જો આપણને ઉદાહરણ આપ્યું કે આઈ એમ રનિંગ એટલે રેબિટ એવું કહે છે સસલું એવું કહે છે કે હું દોડી શકું છું આઈ એમ રનિંગ લુક એટ મી હું દોડી શકું છું મારી તરફ જુઓ હવે કેન યુ રન એઝ આઈ ડૂ શું તમે પણ મારી જેમ દોડી શકો છો તો એલિફન્ટ એવું કહે છે નો આઈ કેન્ટ આ નો આઈ કાંટ તો આપણને ખબર છે કોણ ન દોડી શકે તો કે એલિફન્ટ છે એ ન દોડી શકે આવી રીતે બરાબર હવે બીજું એક્ઝામ્પલ છે બેટ બરાબર ચામાચડિયું તો ચામાચડી એવું કહે છે કે આઈ એમ ફ્લાઈંગ ફ્લાઈંગ એટલે ઉડવું તો હું ઉડી શકું છું આઈ એમ ફ્લાઈંગ લુક એટ મી હું ઉડી શકું છું મારી તરફ જુઓ કેન યુ ફ્લાય એઝ આઈ ડૂ શું હું જેવી રીતે ઉડી શકું છું એવી રીતે તમે ઉડી શકો તો એલિફન્ટ શું કહે છે તો કે નો આઈ કાંટ નો આઈ કાંટ તો આવી રીતે તમારે એ રાઈમ બનાવવાની છે એટલે કે કવિતા બનાવતું જવાનું છે હવે નેક્સ્ટ જોઈએ જો સરસ મજાની અહીંયા આપણને પ્રાણીઓની અમુક માહિતી આપેલી છે એક્ટિવિટી ટુમાં એનિમલ્સ હેવ અ સ્પેશિયલ એબિલિટી એબિલિટી એટલે ક્ષમતા દરેક પ્રાણીઓને ભગવાને કંઈક ને કંઈક પોતાની એબિલિટી એટલે ક્ષમતા આપેલી છે કંઈક ને કંઈક ખાસિયતો આપેલી છે પોતાના જીવનું રક્ષણ કરવા માટે પોતાને શિકાર કરવા માટે સાપ ડંખ મારે છે તો એ સૂકા મારે છે તો કે પોતાનું રક્ષણ કરવા માટે એવી જ રીતે દરેક પ્રાણીઓમાં કંઈક ને કંઈક એવી વસ્તુઓ આપેલી છે કે જે સ્પેશિયલ હોય ખાસ હોય તો આપણે અહીંયા જો કહે છે કે રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ અલાઉડ અલાઉડ એટલે મોટેથી તો તમારે જોરથી આ વાંચવાનું છે બરાબર હવે અહીંયા આપણને પેલું ચિત્ર આપેલું છે હિપો હિપોપોટેમસ તો એમાં એવું કહે છે કે હિપોપોટેમસ કેન રન ફાસ્ટર દેન અ મેન હવે આપણને ચિત્ર જોઈને તો એવું થાય કે હિપોપોટેમસ તો કેટલો જાડો છે તો એ તો થોડો આપણાથી ઝડપ દોડી શકતો હોય પણ નહીં મિત્રો જો અહીંયા આપણને એવું કહે છે કે હિપોપોટમસ કેન રન ફાસ્ટર ધેન અ મેન ધેન એટલે ના કરતા વધારે ના કરતા વધારે અને રન એટલે આપણને ખબર જ છે ફાસ્ટ એટલે ઝડપથી તો હિપોપોટેમસ માણસ કરતા ઝડપથી દોડી શકે છે ત્યાર પછી અ રેટ કેન લાસ્ટ લોંગર એટલે પાણી વિના ધેન એટલે આપણે જોયું ના કરતા વધારે કેમલ એટલે આપણને ખબર છે કોણ ઊંટ તો આપણને એવું યાદ હોય એવી ખબર છે કે ભાઈ રણ રણમાં ઊંટ છે એ ઝાઝામાં જાજા દિવસ સુધી પાણી વિના રહી શકે છે પણ જે ઉંદર છે એ સૌથી વધારે પાણી વિના જીવતું એનિમલ છે ઉંદરને ઝાઝા ટાઈમ સમય સુધી એ પાણી ન પીવે તો પણ ચાલે છે એને ત્યાર પછી જોઈએ ધ સાઇબેરિયન ટાઈગર ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ તો પહેલાં આપણે એટલું જોઈ લઈએ સાયબેરિયન ટાઈગર એટલે એક વાઘની પ્રજાતિ છે સાયબેરિયન ટાઈગર બરાબર લાર્જેસ્ટ એટલે મોટું તો સાયબેરિયન ટાઈગર ઇઝ ધ લાર્જેસ્ટ કેટ કેટ એટલે એક બિલાડીનો પ્રકાર છે આ વાઘ છે એ શું છે બિલાડીનો એક પ્રકાર છે ઇન ધ વર્લ્ડ ઇન ધ વર્લ્ડ એટલે વિશ્વમાં બિલાડીના પ્રજાતિમાંથી સાયબેરિયન ટાઈગર છે એ સૌથી મોટી પ્રજાતિ છે હવે ઇટ વેઇટ્સ અપ ટુ થ્રી હંડ્રેડ કિલોગ્રામ્સ વેઇટ એટલે વજન એનો વજન આશરે ત્રણસો કિલોગ્રામ હોય છે અને ઇટ કેન ઇટ ટ્વેન્ટી સેવન પોઈન્ટ ટુ કિલોગ્રામ્સ ઓફ મીટ એટ અ વન મીલ ટાઈમ ખાસ આપણે યાદ રાખવાનું કે વાઘ છે જે છે સાયબેરિયન ટાઈગર એ એક જ વખતમાં સત્યાવીસ પોઈન્ટ બે કિલોગ્રામ મીટ એટલે માંસ એક જ વખતમાં સત્યાવીસ પોઈન્ટ બે કિલોગ્રામ સુધીનું માંસ ખાઈ શકે છે ત્યાર પછી છે આપણને મગર દેખાડે છે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ક્રોકોડાઈલ આ ક્રોકોડાઈલ કેન નોટ મૂ ઇટ ટંગ એન્ડ હવે આપણને જાણીને આમ થોડુંક આશ્ચર્ય થશે કે જો અહીંયા આપણને મગરના તો ઘણા બધા દાંત દેખાય છે પણ જો અહીંયા એવું કહે છે કે ક્રોકોડાઈલ એટલે કે મગર પોતે નોટ નોટ એટલે નથી કરી શકતો કેન એટલે થાય કરવું આમ કરી શકે છે આમ બરાબર એ રીતે પણ મગરને દાંત હોવા છતાં એક તો પેલું એ છે ટંગ એટલે પોતાની જીભ પોતાની જીભ છે એ મગર હલાવી નથી શકતો અને કાંટ ચીવ ચીવ એટલે ચાવવું એને આટલા બધા દાંત હોવા છતાં પણ તે ચાવી શકતો નથી બરાબર એટલે આ આપણને નવું જાણવા મળ્યું કે મગરને જીભ છે પણ એ હલાવી નથી શકતો એટલે કે મૂવ નથી કરી શકતો અને એને દાંત છે પણ એ ચાવી શકતો નથી હવે અહીંયા આપણને કીડીનું ચિત્ર જોવા મળે છે જે આપણે આપણા ઘરમાં જોતા હોય છે એ પણ આપણને જાણીને આશ્ચર્ય થશે ધ એન્ડ કેન લિફ્ટ ફિફ્ટી ટાઈમ્સ ઇટ્સ ઓન વેઇટ લિફ્ટ એટલે અહીંયા ઉચકવું ઉપાડવું બરાબર તો કીડી પોતાના વજન કરતા ઓવન કરતાં પચાસ ગણો વજન વધારે શકે છે એટલે ગણો વજન કીડીનો જેટલો વજન છે એના કરતાં તે પચાસ ગણો વજન વધારે ઉચકી શકે છે એટલે આપણે જોતા હોય છે ઘણીવાર કે તે પોતાના શરીર કરતાં પણ મોટી વસ્તુ છે ઉંચકીને લઈ જતું હોય છે ત્યાર પછી આપણે ડોલ્ફિનનું ચિત્ર દેખાડેલું છે ધ ફાસ્ટેસ્ટ મેમલ્સ મેમલ્સ એટલે આંચળવાળા પ્રાણી બરાબર ધ ફાસ્ટેસ્ટ એટલે ઝડપી ઝડપી ધ ફાસ્ટેસ્ટ મેમલ એટલે કે ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ ફિફ્ટી સિક્સ કિલોમીટર્સ પર અવર ડોલ્ફિન છે એટલે તે કેન સ્વિમ સ્વિમ એટલે તરી શકે છે બરાબર અપ ટુ ફિફ્ટી સિક્સ કિલોમીટર એટલે કે પાસાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એ તરી શકે છે ત્યાર પછી જીરાફનું ચિત્ર છે હવે આપણ એક આપણને આશ્ચર્ય થાય એવું વાક્ય છે અ અ કેન કેન ક્લીન 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 એટલે 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 સાફ કરવું કાન વિથ ઇંચ લોંગ ટંગ ટંગ થશે જીભ બરાબર તો આપણને જાણીના આશ્ચર્ય થાય એવું વાક્ય કે જીરાફ પોતે પોતાની એકવીસ ઇંચ લાંબી જીભ વડે પોતાના કાન છે એ સાફ કરી શકે છે બરાબર છે આ આતા પ્રાણીઓ વિશેના આપણે લખશું ટૂંક જ સમયમાં આપણે પાર્ટ ટુ જોઈશું જેમાં આપણો મેઇન પાર્ટ છે તે ત્યાં સુધી આવજો મિત્રો